રાજકોટ અગ્નિકાંડ બાદ સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા મામલે દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે રાજકોટના કૃતિ ઓનેલાની જમીનના એક ભાગીદારે મનસુખ સાગઠીયા પર વધુ એક મોટો આરોપ લગાવ્યો છે. ટીડી પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનસુખ સાગઠીયા પર મોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે જમીન કપાત ન કરવાના સાગઠીયાએ 1 કરોડ રૂપિયા માંગ્યા હતા, જોકે વાતચીતને અંતે સાગઠીયા 80 લાખમાં માની ગયા હતા. આ 40% જમીન કપાત ન કરાવવાના ભાગીદાર જે રામ કુંડારિયાએ 80 લાખ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે તેમની સાથે વાત કરવા ગયા ત્યારે ટેબલ પરથી ફાઇલો પણ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગેમ ઝોન અગ્નિકાંડના બનાવ બાદ રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની હુંડી કરતૂતો બહાર આવી હતી. હાલ તેમની સામે એસીબીએ તપાસ કરીને અપ્રમાણસર મિલકતોનો પણ ગુનો નોંધ્યો છે અને પૂછપરછ કરાઈ રહી છે. ત્યારે કૃતિ ઓનેલાની એક જમીનના ભાગીદારે પણ વધુ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. મેં જયરામ કુંડારિયા જેને અગાઉ એક ખોટો કેસ કરેલો, બરાબર, એમાં હું 30% ભાગીદાર હતો જમીનમાં. કેવું ઓનેલા, કૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો. અને એમાં એ વખતે એ બિન ખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે 40% જમીન અમારી કપાત થાય 4000 વારમાંથી. એ સાગઠીયાએ નહીં કાપવાના 1 કરોડ રૂપિયા માગ્યા હતા, પણ કુંડાળિયા, જયરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે 80 લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે તો 80 લાખ રૂપિયા આપીએ. મેં કીધું ભાઈ 80 લાખ રૂપિયા હું ભાગ નહીં આપું, કારણ કે તમારે બિલ્ડિંગમાં 80 લાખ રૂપિયા આપવાના છે, જમીનમાં કાંઈ નથી દેવાના. જમીન તો આપણે ખરીદ કરી છે એ બરાબર છે. તો એવી રીતે સાગઠીયાએ, અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલ નો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠીયાએ. મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું. પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, પણ એ સાગઠીયાની જે મેં માનસિકતા જોઈ ને, એ મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યુડ હતું. મારી જીવનની આ 74 વર્ષની ઉંમરમાં અમે નિર્દળતાથી હંમેશા કામ કર્યું છે, અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં, મિનિસ્ટરીમાં હું 35 વર્ષથી ગાંધીનગરે રહું છું, મારું ઘરની ઓફિસ ત્યાં ગાંધીનગરે છે. 12 જેટલા મુખ્યમંત્રી વારે કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે, બરાબર. એટલે સાગઠીયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું. આ લોકો એમ કહે કે હારા દેશ કરપ્શન, હારા દેશ કરો. અરે ભાઈ, એની પાસે 500 હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે. તમે કેટલા રૂપિયા આપ્યા? અમે તો એટલા, મેં પોતે નથી આપ્યા, પણ જયરામ કુંડાળિયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાનો ભાગ 80 લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું, કારણ કે વહીવટ એ કરતો હતો જયરામ કુંડાળિયા. હા, એ જે જીઈબીમાં પેલા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હતા, અને ઓલું દવા પીવાનું જે એને નાટક કરેલું એ જ માણસ. હા, એ જયરામ, જે એચ કુંડાળિયા, અને એ જીઈબીમાં સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર હતા, અને એને રાજીનામું દઈ અને એને આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો. મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી. એ સાગઠીયાની હારે, કારણ કે મુખ્ય વહીવટદાર હતો ને કુંડાળિયા, હા, કૃતિ, જયરામ કુંડાળિયા, કૃતિ ઓનેલામાં, એટલા માટે એની હારે કે હું જેને ડીલિંગ કરી આવું. મેં ના પાડી, મેં આટલા બધા રૂપિયા ન દેવાય, પણ એ કે ના ના એટલે દેવા જ પડશે, બધા લોકો આપે છે બિલ્ડરો એને, એટલે એ ગયા. અને એની અરે એ કે 80 લાખ હું આપી આવ્યો ને વહીવટ થઈ ગયો. અને ઓન પેપર પ્રૂફ છે કે 40% જમીન કાપી નથી. તમે સમજી લો, આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી. 40% તો બધામાં ટીપીમાં કપાતા જ હોય, થાય જ. અમારી મારી એક એરપોર્ટ માંની જમીન છે તો એમાં 40% કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે. આ ફાઇનલ પ્લોટ આપ્યો એને, એને 1 ટકો જમીન નથી કાપી. એ ઓન પેપર પ્રૂફ છે. તમે એની ફાઇલ કઢાવો અને જોવો એટલે એની અંદર નીકળે કાંઈ કાપ્યું નથી. એ જ પ્રૂફ છે ને, બીજું શું પ્રૂફ જોઈએ? ગેરકાયદેસર બાંધકામ છે. અને ખરેખર બેંકને એ બિલ્ડિંગમાં જે રહેતો હોય ને લોનય ન આપે, કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને 40% કપાત વગેરે આપી દીધું.